पॉइंट आर। ओके अब आपको डायग्राम दिए छे ने, कंप्लीट डायग्राम आपणे पहेला छे ने आमा लाइव बोर्ड में ड्रॉ करी थी। क्वेश्चन कई तम ना आए पोजे एंगल पी क्यू आर इज इक्वल टू 110 डिग्री एंड एंगल आर एस टी इज इक्वल टू एंगल आर एस टी 130 डिग्री। ओके અને અહીંયા તમને કઈ હિંટ ભી આપેલી છે કે ભાઈ ડ્રો અ પેરેલલ લાઈન ટુ એસ ટી, એસ ટી ને એક પેરેલલ લાઈન ડ્રો કરો કે જે આર માંથી પાસ થતી હોય, એટલે માની લો કે મેં અહીંયા એક આ રીતના પેરેલલ લાઈન ડ્રો કરી હતી કે જે આર માંથી પાસ થઈ, એને કઈક તમારે માની લો કે નેમ દેવા છે, તો પી ક્યુ આર એસ ટી આવ્યું ને, તો માની લો કે અહીંયા યુ અને વી નામ મેં આપી દીધા, એટલે કે તમને પ્રોબ્લેમ જ ન થાય। ઓકે હવે હું જે તમને કહું ને એ ખાલી ધ્યાન આપજો, એંગલ ક્યુ અને એંગલ આર એ બંને જોવો તો શું થાય, એંગલ ક્યુ એન્ડ એંગલ આર ઇન્ટિરિયર એંગલ ઓફ સેમ ટ્રાન્સવર્સલ થાય, યસ ઓર નો, યસ ઓર નો, ફરી વખત અહીંયા ધ્યાન આપવું, ક્વેશ્ચન ની અંદર તમારે ફાઇન્ડ કરવાનો છે એંગલ ક્યુ આર એસ, કયો એંગલ ફાઇન્ડ કરવાનો છે, એંગલ ક્યુ આર એસ, સમજો નહી કઈ શું કીધું, એંગલ ક્યુ આર એસ, હા સર એમ હું એમ જ બોલ્યો તમારી પાસે, ઠીક અચ્છા ઓકે, તો ક્યુ આર એસ ફાઇન્ડ કરવો છે તો આ એંગલ આર અને આ બાજુનો રાઈટ સાઈડ નો એંગલ આર ઈ બે અગર આપણી પાસે મળી જાય તો આ મળી જાય કે નહીં ક્યુ આર એસ, તો અગર આ તમને જે અમે ડોટ કર્યું છે ઈ એંગલ તમારે બંને ફાઇન્ડ કરવા છે તો ઈ બંને એંગલ કઈ રીતના ફાઇન્ડ થશે, ખાલી અહીંયા જોવો તમે, એંગલ પી ક્યુ આર પ્લસ એંગલ ક્યુ આર યુ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય બીકોઝ ઓફ બ્રેકેટમાં તમારે રીઝન લખવું હોય તો રીઝન તમે શું લખી શકો, ઇન્ટિરિયર એંગલ ઓફ સેમ ટ્રાન્સવર્સલ લખી શકો કે નહીં, લખી શકાય આમ રીઝન, યસ ઓર નો, એ જ રીતના તમે પેલી બાજુના કાઉન્ટ કરો તો પેલી બાજુ કયા કયા એંગલ થાય, એંગલ DSR plus angle SRV is equal to 180 degree because of same reason. Okay? હવે તમારે વિચારવામાં એંગલ PQR તો તમને આપેલું જ છે 110 ડિગ્રી પ્લસ એંગલ QRU is equal to 180 ડિગ્રી અને અહીંયા એંગલ TSR તમને 130 ડિગ્રી ક્વેશ્ચન માં આપેલું છે પ્લસ એંગલ SRV ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, સો અગર તમારે એંગલ QRV અને SRV ફાઇન્ડ કરવા છે તો મળી જાય કે નહીં, એંગલ QRV ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માઇનસ 110 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થાય 70 ડિગ્રી, અને એ જ રીતના અગર તમારે એંગલ એસ આર વી ફાઇન્ડ કરવો છે તો 180 ડિગ્રી માઇનસ 130 ડિગ્રી એટલું થાય 50 ડિગ્રી, હવે તમે ફિગર ની અંદર જુઓ એંગલ ક્યુ આર વી તમને 50 ડિગ્રી મળી ગયો, એંગલ એસ આર વી
ઈ તમને મળી ગયો 70 સોરી 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 1 મિનિટ ઓકે આ 70 ડિગ્રી મેળો એંગલ આ એંગલ મેળો 50 ડિગ્રી ઓકે હવે ખાલી એક લાસ્ટ સ્ટેપ બાકી રહી છે લાસ્ટ સ્ટેપ શું છે તમે વિચારજો હું તમને અહીંયા બતાવું છું કે જે મેં ગ્રીન લાઇન કરી છે ઈ એંગલ 180 ડિગ્રી થાય કે નહીં બીકોઝ ઓફ લિનિયર પેર યસ ઓર નો યસ તો આપણે ત્રણ એંગલ એમાં બતાવી છે જો ગ્રીન લાઇનમાં ટોટલ કેટલા એંગલ છે ત્રણ એંગલ છે એક એંગલ છે ક્યુ આર યુ સેકન્ડ એંગલ છે ક્યુ આર એસ એન્ડ થર્ડ એંગલ છે તમારી પાસે એસ આર વી ત્રણેયનો સમ થશે 180 ડિગ્રી તો કરી નાખીએ સમ એંગલ ક્યુ આર યુ પ્લસ એંગલ ક્યુ આર એસ પ્લસ એંગલ આર એસ વી is equal to 180 degree reason તમારે bracket માં લખવું પડશે because of linear pair okay હવે QRV તમને મળી ગયો છે 70 degree QRS તમારે find કરવાનો અને RSV તમને મળી ગયો છે 50 degree is equal to કેટલું થાય 180 degree so angle QRS is equal to sorry angle QRS plus 120 degree is equal to 180 degree અને અગર એંગલ ક્યુ આર એસ ફાઇન્ડ કરવો છે તો 180 માઇનસ કરી દે સો એંગલ ક્યુ આર એસ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય 60 ડિગ્રી સમજાણો બધાને ક્લિયર થયું કે ન થયું હા થઈ ગયો ચલો ફટાફટ લખી લે રિટર્ન વોઇસ સર થેન્ક યુ ઓકે નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 5 ઇન ફિગર 6.32 ઇફ એ બી પેરેલલ ટુ સી ડી એન્ડ એંગલ એ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી એન્ડ એંગલ પી આર ડી ઇઝ ઇક્વલ ટુ 127 ડિગ્રી then find x and y okay now first we are drawing the figure here ab and
सी डी आर पैरेलल ए बी एंड सी डी इन विच वन ट्राइंगल इज फॉर्म ट्राइंगल पी क्यू आर ओके Now we are given that angle APQ is equal to 50 degree and angle PRD is equal to 127 is given. We have to find angle Y and angle X. We have to find angle Y and angle X. Okay. Now first see here. It is very easy question. See here. First you can consider angle APQ. Which angle? Angle APQ and then PQR. Okay. These two angles are alternative interior angle. Which angle? Angle APQ is equal to angle PQR because of alternative interior angle. Okay. Now another thing. Now see here. So it means angle APQ is equal to 50 degree. So the angle PQR is X. So we get the value of X as 50 degree. Are you getting this first thing, boys? Are you get it? Yes. Okay. Okay. Now you can see, consider angle PRD and PRQ. Which angle? PRD and PRQ. These two angles are linear pair on line CD. Yes or no? Yes or no? Yes. Okay, so we can write here angle PRD plus angle PRQ is equal to 180 degree because of linear pair. Okay. Here given that angle PRD is 127 degree, so we get angle PRQ. So angle PRQ is equal to 180 degree minus 127 degree. So angle PRQ we get 53 degree. Okay. Now consider triangle PQR. In triangle PQR, angle PQR plus angle PRQ plus angle RPQ is equal to 180 degree. See in question. Which angle? Angle PQR, this angle. Angle PQR plus angle PRQ and RPQ. The sum of these three angles is 180 degree because of it is triangle. Okay. Now see here. Angle PQR is equal to X plus angle PRQ we get 53 degree plus angle RPQ is Y is equal to 180 degree. We get X is equal to 50 degree plus 53 degree plus Y is equal to 180 degree. So 50 plus 53, 103 degree plus Y is equal to 180 degree. So Y is equal to 180 minus 103 degree. So Y is equal to, we get 77 degree. Are you get it? Complete question. Boys, any doubt? No. Right now.
ओके बॉयज रिटर्न ओके नाउ लास्ट क्वेश्चन ऑफ टुडे इन फिगर 6.33 पीक्यू एंड आरएस आर टू मिरर्स प्लेस्ड पैरेलल टू ईच अदर एन इंसिडेंट रे ए बी स्ट्राइक्स द मिरर पीक्यू एट बी The reflected ray moves along the path BC and strikes the mirror RS at C and again reflects back along CD. Prove that AB is parallel to CD. Okay. આ ક્વેશ્ચન મારી કરતા સુપ્રિયાનું તમને વધારે વ્યવસ્થિત ના એક્સપ્લેન કરી શકે એનું રીઝન છે કે ભાઈ માની લ્યો કે આ એક મિરર હોય અને આ પણ એક મિરર છે આ એ બી અને સી ડી સોરી પી ક્યુ અને આરએસ આપેલું છે ને પી ક્યુ એન્ડ આરએસ હવે જો બેઝિકલી ક્વેશ્ચન કેવો છે તમને બી ખબર છે કે ભાઈ માની લો કે કોઈ પણ રે જ્યારે મિરર ઉપર રિફ્લેક્ટ થાય છે ત્યારે એનું રિફ્લેક્શન થાય રિફ્લેક્શન થાય એનો મતલબ શું કે ઈ પોતાનો પાથ ચેન્જ કરશે ફરીથી અહીંયા રિફ્લેક્શન થશે અને પોતે પાથ ચેન્જ કરશે બરાબર સો બેઝિકલી અગર આ રે એ બી હોય અને બી પોઈન્ટે તે પીક્યુ લાઈન પર પીક્યુ મિરર પર રિફ્લેક્ટ થતું હોય અને ત્યાંથી જે રે મળે તમને ઈ રે આર એસ લાઈન પર આર એસ મિરર પર સી પોઈન્ટે રિફ્લેક્ટ થતું હોય તો ક્વેશ્ચન એવો છે કે એ બી ઇઝ પેરેલલ ટુ સી ડી આવું પ્રૂવ કરવાનું છે તમારે એ બી રે અને સી ડી રે આ બંને પેરેલલ ચલો કઈ રીતના પ્રૂવ કરશું કોઈ મને કહેશે ઓકે એક કામ કરીએ આપણે બંને જગ્યાએ એક એક પરપેન્ડિક્યુલર ડ્રો કરી દઈએ બી પોઈન્ટ ઉપર અને સી પોઈન્ટ ઉપર ઓકે આ જેવું પરપેન્ડિક્યુલર ડ્રો કરશું ને એટલે ઈ આ બંને રે જે છે એને કઈ રીતના કરી દેશે બાયસેક્ટ કરી દેશે કઈ રીતના બાયસેક્ટ તમને એક્ઝામ્પલ આપું છું જોવો આપણે એ બી સી ડી લીધું ને હજી બે પોઈન્ટ લઈ લઈએ ઈ એન્ડ એફ સમજવા માટે હવે તમે કન્સિડર કરો એંગલ એ બી ઈ વિચ એંગલ એંગલ એ બી ઈ અને એંગલ સી બી ઈ આ બંને એંગલ જે છે એ બાયસેક્ટ થઈ જશે ત્યારે તમે પરપેન્ડિક્યુલર ડ્રો કરો ને ત્યારે તો આપણું ફર્સ્ટ સ્ટેપ આપણે શું કર્યું ડ્રો અ પરપેન્ડિક્યુલર ફ્રોમ વર્ટાઇસિસ બી એન્ડ સી સો ડેટ એંગલ એ બી ઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ સી બી ઈ એન્ડ એન્ડ એ જ રીતના પહેલી સાઈડ બી થશે પહેલી સાઈડ કયા કયા એંગલ હતા જોઈ લ્યો ફટાફટ ત્યાં એંગલ છે ડી સી એફ અને બી સી એફ એ બંને પણ શું થશે બાયસેક્ટ થશે એંગલ ડી સી એફ ઇઝ ઇક્વલ ટુ એંગલ બી સી એફ ઓકે હવે જુઓ તો હવે જે કન્સિડર કરવાનું કરતા કન્સિડર કરજો ઈ બી સી એફ કયો પોઈન્ટ કહું છું તમને કન્સિડર કરવા માટે જો ફરી વખત ડ્રો કરી દઉં છું ઈ બી સી એફ આ એન ને કન્સિડર કરો તો એ એન કન્સિડર કરો કે તમે ઝેડ કન્સિડર કરો ગમે તે કન્સિડર કરો આ બંને એંગલ જે છે જ્યાં મેં રેડ લાઈન કરી જ્યાં રેડ લાઈન કરી છે ચેક કરો સોરી 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 વન મિનિટ હા આ બંને ઇન્ટિરિયર એંગલ થાય કે નહીં અલ્ટરનેટિવ ઇન્ટિરિયર એંગલ યસ ઓર નો જ્યાં મેં રેડ લાઈન કરેલી થાય કે નહીં
एंगल सी बी ई एंड एंगल बी सी एफ, क्या क्या एंगल? एंगल सी बी ई एंड एंगल बी सी एफ, आ बने एंगल क्या बात है? अल्टरनेटिव इंटीरियर एंगल, क्या एंगल था से? अल्टरनेटिव इंटीरियर एंगल्स। तो अगर एंगल सी बी ई, एंगल सी बी ई और बी सी एफ आ बने इक्वल थे, तो जो तो सी बी ई और बी सी एफ इक्वल थे, तो बी सी एफ डी सी एफ ने इक्वल थे और सी बी ए बी ने इक्वल थे, એનો મતલબ એમ કે ચારે ચાર એંગલ કેવા થઈ ગયા? ઇક્વલ થઈ ગયા કે નહીં? ફ્રોમ અબોવ સિચ્યુએશન, આવી રીતના લખી શકીએ આપણે, ફ્રોમ અબોવ સિચ્યુએશન એંગલ એ બી ઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ સી બી ઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ બી સી એફ ઇઝ ઇક્વલ ટુ એંગલ DCF, ચારે એંગલ કેવા થશે? ઇક્વલ. બતાવી છે જોવું તો હવે તમને, થઈ ગયા ચારે એંગલ ઇક્વલ? યસ ઓર નો? ઓકે, થાય કે નો થાય? ઓકે, તો હવે તમારે એક રિઝલ્ટ રિવર્સમાં લેવાનું છે. કઈ રીતના? રિવર્સમાં કઈ રીતના? જો સમજો કે અગર આ ચારે એંગલ ઇક્વલ હોય તો આ બંને એંગલ નો સમ, જ્યાં મેં બ્લેક લાઈન કરી છે, કઈ લાઈન કરી છે? બ્લેક લાઈન જોતા રહેજો. આ બંને એંગલ નો સમ, આ બંને એંગલ નો સમ, એ બંને પણ કેવો હોય? ઇક્વલ હોય કે નહીં? હોય કે નહીં? મને આન્સર આપો. જે પહેલી બ્લેક લાઈન કરેલી છે મેં અને સેકન્ડ બ્લેક લાઈન કરી છે, એ બંને એંગલ નો સમ બી ઇક્વલ થાય કે નહીં? અગર એંગલ ઇક્વલ હોય તો યસ થાય ને? યસ ઓર નો? ઓકે, તો અગર એ બંને એંગલ ઇક્વલ છે અને તમે અગર આ ઝેડ ને કન્સિડર કરવા જાઓ કે જ્યાં મેં બ્લેક લાઈન કરી છે, તો એ બ્લેક લાઈન જે કરી છે મેં, એના અલ્ટરનેટિવ ઇન્ટિરિયર એંગલ થાય કે નહીં? થાય કે ન થાય? હા, અલ્ટરનેટિવ ઇન્ટિરિયર એંગલ થાય કે નહીં? બંને બ્લેક જોવો તો. થાય કે ન થાય? એંગલ એ બી સી ઇઝ ઇક્વલ ટુ એંગલ બી સી ટી બીકોઝ ઓફ ઇટ ઇઝ અલ્ટરનેટિવ ઇન્ટિરિયર એંગલ, અલ્ટરનેટિવ ઇન્ટિરિયર એંગલ. તો અગર અલ્ટરનેટિવ ઇન્ટિરિયર એંગલ ઇક્વલ છે તો એ ઇક્વલ ક્યારે હોય? જ્યારે એ બી અને સી ડી પેરેલલ હોય. ક્લિયર થઈ ગયું? તો આ રીતના આપણે જે છે એ આ ક્વેશ્ચન ને પ્રૂવ કર્યો. ચલો ફટાફટ લખો.
रिटर्न वॉइस रिटर्न वॉइस यस ओके तो 6.2 एक्सरसाइज कंप्लीट करी आज काले जैसे 6.3 स्टार्ट कर सो पूरी थी जाए तो ठीक है नहीं एक भी क्वेश्चन बाकी रहे ये नेक्स्ट लेक्चर में करी दे ओके चलो बाय ऑल ऑफ यू बाय बाय सर.